એસીપીસી એડમિશન બી બીટેકની અંદર રાઉન્ડ થ્રી માટેની જે વેકેન્ટ સીટ છે ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય પ્લસ રાઉન્ડ થ્રીમાં જવા માટે ની પીસીની વેબસાઇટમાં શું કરવાનું પ્લસ રાઉન્ડ ટુ પછી રાઉન્ડ થ્રીમાં જવું જ નથી તો શું કરવાનું ફીસ પાછી કેવી રીતે લેવાની અને રાઉન્ડ થ્રી પછી રાઉન્ડ ફોર થશે કે નહીં કઈ કઈ સારી કોલેજમાં સીટ્સ વેકેન્ટ છે આ તમામે તમામ માહિતી આજના વિડીયોની અંદર તમને મળી જવાની છે તો જો તમે કોઈ પણ રાઉન્ડ થ્રી રિલેટેડ સવાલથી ટેન્શનમાં હોવ તો આ વિડીયો આખો જોજો ભલે વિડીયો લાંબો થશે પણ જો તમે વિડીયો આખો જોશો તો તમારા એક પણ સવાલોના જવાબ નહીં રહે કેમ કે તમે વિડીયો આખો જોતા નથી અને પછી સેમ ટુ સેમ સવાલ અમારા વોટ્સઅપ નંબર પર પૂછો છો એટલે અમારી ટીમ રિપ્લાય નથી કરતી એટલે તમને કદાચ એવું થાય છે કે સર રિપ્લાય નથી કરતા પણ જો તમે વિડીયો પ્રોપર જોતા હો તો તમને કોઈ તકલીફ પડે નહીં કેમ કે આ આખી એસીપીસીની પ્રોસેસની અંદર એક મૂવીથી વધારે ટાઈમિંગના આપણા કોઈ વિડીયો છે જ નહીં ટોટલ જેટલા જ વિડીયો મૂક્યા છે એનું તમે ટોટલ પણ કરશો ને તો એક મૂવી નો ટાઈમિંગ હશે તો તમે એક મૂવી જો સરસ રીતે જોઈ શકતા હોય તો જ્યારે તમારા ભવિષ્યનો સવાલ હોય તો તમે વિડીયો નથી જોતા અને પછી તમે જ બધી ભૂલો કરી બેસો જો તમારા મેસેજ અમારા સુધી આવે છે તો એની જવાબદારી પછી એસીપીસી ની પણ ના હોય ના તો કોઈ કોલેજની ના હોય એની સંપૂર્ણ જવાબદારી તમારી જ હોય અને આ જ વસ્તુના પ્રોબ્લેમના લીધે ચાર વર્ષ પછી જોબ પણ જો ના મળે તો એની જવાબદારી પણ તમારી જ હોય તમારી જોય ને તમારી જોય તો આ વિડિયો ખાસ જોજો તમારા માટે મહત્વપૂર્ણ વિડિયો બનવાનો છે યસ દોસ્તો મારું નામ છે પ્રિયેશ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ YouTube ચેનલ ઉપર સૌથી પહેલા હું વિડિયો શરૂ કરું એ પહેલા જો ચેનલ ઉપર હજી પણ તમે નવા હો તો બેલ આઇકન પ્રેસ કરજો સબસ્ક્રાઇબ ક્લિક કરજો કેમ કે તમારી અડધી માહિતી તો ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરવાના લીધે જ જતી રહી છે જેના આજે તમે ભોગ બનેલા છો તો આવનારા ભવિષ્યમાં પણ આપણી ચેનલ તમને આખી કોલેજની જર્નીમાં ખૂબ જ મદદરૂપ થવાની છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો

તમારી સામે જ આપણે આખી પ્રોસેસ કરીશું એટલે તમને તરત બધો આઈડિયા સરસ રીતે આવે જો અહીંયા છે રાઉન્ડ થ્રી માટેનું અહીં લખ્યું છે રીસપ્લિંગ રાઉન્ડ થ્રીમાં ભાગ લેવા માટે સંમતિ હું પ્રથમ વર્ષના પ્રવેશ માટે રીસપ્લિંગ રાઉન્ડ થ્રીમાં ભાગ લેવા માટે સંમતિ આપવા માટે સંમત છું મારા વાલી અને હું માહિતગાર છીએ કે જો રાઉન્ડ થ્રીમાં મને સીટ ફાળવવામાં આવશે તો રાઉન્ડ ટુ વાળી આપવા પ્રત થઈ જશે એટલે હવે સમજજો તમને રાઉન્ડ ટુમાં કોઈક સીટ મળી છે એક્સ કોલેજની અને રાઉન્ડ થ્રીમાં તમે જાઓ છો તમને વાય કોલેજ મળે છે તો તમારી રાઉન્ડ ટુ વાળી સીટ ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે હવે તમે એમ કહો કે સાહેબ રાઉન્ડ થ્રીમાં મને મળી એ મને નથી ગમતી રાઉન્ડ ટુ વાળી સારી હતી તો જો હું રાઉન્ડ થ્રીમાં કેન્સલ દબાવી દઉં તો રાઉન્ડ ટુ વાળી તો રહે જ ને એવું ના હોય સૌથી પહેલા ખાસ નોટ ડાઉન કરી લેજો કે તમને રાઉન્ડ થ્રીમાં જો કોઈ કોલેજ મળશે તો રાઉન્ડ ટુ વાળી આપોઆપ રદ થઈ જશે પછી એ સીટ તમારે ભૂલી જવાની બીજી વસ્તુ રાઉન્ડ થ્રીમાં તમને કોઈ સીટ નથી મળતી તો રાઉન્ડ ટુમાં તમને જે સીટ મળી છે એ તમારી એમની એમ રહેશે જો તમે ફ્રીઝ કરી હશે તો બરાબર એડમિશન લેટર તમે ડાઉનલોડ કરેલો હશે તો તમે ત્યાં પણ નહીં લીધી હોય સીટ કંઈ જ કર્યું નહીં હોય તો એ પણ ગઈ અહીંયા એ બધું કર્યું હવે સર હું રાઉન્ડ ફોરમાં ભાગ લઈ શકું ભાઈ આખી જિંદગી આપણે ખાલી રાઉન્ડોમાં જ ભાગ લેવા હોય તો પછી આખી જિંદગી એ જ કર્યા કરો બરાબર અમુક લોકો અત્યારથી સવાલ પૂછે સર રાઉન્ડ ફોર થશે જે રાઉન્ડ થઈ રહ્યા છે જે સીટ છે એ એમને નથી લેવી અને એમને રાઉન્ડ ફોરની ચિંતા છે

ના મળે કા તો પછી તમે તમારી બ્રાન્ચને કોમ્પ્રોમાઇઝ કરી દો બરાબર તમે બ્રાન્ચને કોમ્પ્રોમાઇઝ કરો તો એલડીમાં સીટો ખાલી હોય છે અમુક બ્રાન્ચમાં એ તમને હાલ મળી શકે પછી એ ભરાઈ જશે તો શું તમારે તમારી કેપેસિટી જે માર્કની છે એના પ્રમાણે કોલેજ ચોઈસ કરશો તો મળશે બાકી તમે પાંચ ટોપની કોલેજો ચોઈસ કર દો અને એના રેન્ક રેન્કમાં દૂર દૂર સુધી તમે દેખાતા ના હોય તો રાઉન્ડ ફોર નહીં રાઉન્ડ પાંચસોમાં ચાલે ને તોય તમને નહીં મળે અમુક વખતે મારે આ બધી વસ્તુ એટલે કેવી પડે છે કે આ જ બધા સવાલો અમને વોટ્સઅપમાં આવતા હોય છે તો પ્રેક્ટિકલી સવાલો પૂછવા જોઈએ આ જિંદગીમાં ખાસ યાદ રાખવું જોઈએ પછી રીશપ્લિંગ રાઉન્ડ થ્રીમાં ભાગ લેવા માટે સંમતિ આપ્યા પછી ચોઈસ ફિલિંગના છેલ્લા દિવસ બાદ ઉમેદવાર સંમતિ પાછી ખેંચી શકશે નહીં મતલબ રાઉન્ડ માં ગયા એટલે પછી પતિ તમે એમ કહો મારે પાછું સંમતિ ખેંચવી તો કંઈ ના થાય હા પણ એક સોલ્યુશન છે જો તમે રાઉન્ડ થ્રી માં જતા પછી તમને કદાચ એવું થાય કે મારા હારું રાઉન્ડ થ્રી માં નહોતું જવું એને કદાચ તો રાઉન્ડ ટુ ઘણું સારું હતું તો રાઉન્ડ થ્રી ની અંદર એવી કોલેજ નાખી દો કે જે તમને આજીવન ક્યારેય મળે નહીં એક કોલેજ નાખી દો બરાબર એના મતલબ એ નાખી દેવાની પૂરું કરી દેવાનું તમને મળે મળે એટલે રાઉન્ડ ટુ વાળી તો રહેશે આ આ એક સિમ્પલ સોલ્યુશન છે રાઉન્ડ ભાગ લેવા માટે તેમની સંમતિ આપ્યા પછી રહેશેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે નહીં હવે માત્ર તે જ કોલેજના અભ્યાસક્રમોની પસંદગી ભરવાની સલાહ આપવામાં આવે છે જ્યાં ઉમેદવારને પ્રથમ રાઉન્ડની ની સંદર્ભમાં સ્થળાંતર કરવામાં રસ હોય જો તમારી પસંદગીમાં કોઈ નવી શીટ ફાળવવામાં આવશે તો પ્રથમ રાઉન્ડની અહીંયા સેકન્ડ રાઉન્ડ આવે પ્રથમ લખેલું છે સેકન્ડ રાઉન્ડની કન્ફર્મ કરેલી બેઠક આપમેળે રદ થઈ જશે જો તમને બીજા રાઉન્ડમાં નવી કોઈ બેઠક ત્રીજો રાઉન્ડ આવે બધું લખેલું કોપી પેસ્ટ કર્યું ને માં એ લોકો ભૂલી ગયા છે અહીંયા જે પ્રથમ લખ્યું ને ત્યાં દૃતીય આવે ને દૃતીય લખ્યું ત્યાં તૃતીય આવે બરાબર જો ઉમેદવાર તેની અગાઉ કન્ફર્મ કરેલ પ્રવેશ પર અભ્યાસ કરવા માંગે છે અન્ય કોઈ પસંદગી ધરાવતો નથી તો રાઉન્ડ 3 માં ભાગ લેવાની અથવા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા મતલબ હવે તમે રાઉન્ડ 2 માં તમને થઈ ગયું કે ભાઈ હા બસ હવે બરાબર છે તો તમારે કશું નત કરવાની ખોલવાનું જ નથી બરાબર સર હું અહીં જઈને યસ નો કરી આવું સર હું નો કરી આવું પણ શું કરવા કરવું છું

આટલું બધું જીવનમાં ટેન્શન લેશો ને તો ક્યારેય આગળ નહીં વધી શકવા નિયમ છો યાદ રાખજો અને સૌથી વધારે ટેન્શન આ દુનિયામાં લેવા વાળું કોઈ પ્રાણી હોય ને તો એ મનુષ્ય છે અને એના લીધે જે જીવનમાં આગળ નથી વધી શકતો બધા કામ વગરના ટેન્શન આપણે લઈને ફરીએ છીએ જે થવાનું જ ના હોય ક્યારે બરાબર તો આ ભાઈ જે છે એને રાઉન્ડ માં જવું છે ચલો તો મેં રાઉન્ડ થ્રીમાં યસ લખ્યું એન્ટર યોર પાસવર્ડ ચલો હું અહીંયા પાસવર્ડ નાખી દઉં છું સરસ મજાનો ચલો મેં પાસવર્ડ નાખ્યો હજી પૂછે છે કે ભાઈ પાસવર્ડ સબમિટ કરવો છે તો ચાલો મેં સબમિટ એ કરી દીધો કે ભાઈ અમારે રાઉન્ડ થ્રીમાં માં જવું છે તો ચાલો તો રાઉન્ડ થ્રી માટેનું આઈ ગયું ચોઈસ ફિલિંગ આવે છે બરાબર ચોઈસ લોક હોય હોય તમે કરી શકો ના કઈ વાંધો નહીં ચોઈસ ફિલિંગ છે તમે ચોઈસ ફરીથી બધું જ કરી શકો બધું ફરીથી થાય જેમ તમારે મોજ આવે એમ ચોઈસ ફિલિંગ તમે કરી શકો એ હવે તમને કરતા આવડે છે બરાબર તો અમે રાઉન્ડ થ્રીમાં ગયા છીએ બરાબર હાલ હવે આને આપણે સાઈડમાં કરી દઈએ આને આપણે લોગઆઉટ કરીને બંધ કરી દઈએ એટલે આનું એક પિક્ચર પૂરું થઈ જાય હવે તમે સમજી લેજો કે રિવાઇઝ કી ડેટ્સ બધી જ વસ્તુ હું સમજાવું છું શાંતિથી આપણે કોઈ ઉતાવળ નથી વિડિયો ભલે લાંબો બને અહીંયા આપણે રાઉન્ડ 3 ની વાત જોઈ લઈએ જો ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 3 એ તો હજી વાર છે અ ડિસ ડિક્લેરેશન ઓફ ડિસ્પ્લે ઓફ વેકેન્સી ફોર રાઉન્ડ 2 આ વેકેન્સી આવી ગઈ હું તમને બતાવું છું તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો વેકેન્સી રાઉન્ડ 2 માટેની બરાબર તમે સરસ રીતે ડાઉનલોડ કરીને એકવાર એનાલિસિસ કરી દઉં હું હમણાં બતાવું છું તમને ડિક્લેરેશન ઓફ વેકેન્સી આવી ગઈ 19 તારીખે જ આવી ગઈ ગઈ કાલે જ આવી છે હવે રાઉન્ડ થ્રીની ડેટ લખી લો ક્યાંક લખવી હોય તો દિવસ આજે અને દિવસ સુધી તમે રાઉન્ડ કરી શકશો એના પછી નહીં કરી શકો બાવીસે રાત સુધી એનું રિઝલ્ટ આવવાનું છે ચોવીસ તારીખ એનું રિઝલ્ટ આવવાનું છે ચોવીસે ચોવીસ થી સત્યાવીસ તમે ફીસ પે કરી શકશો અને કેન્સલની ડેટ ચોવીસ થી અઠ્યાવીસ હવે અહીંયા સમજી લો ઘણા બધા મિત્રોએ રાઉન્ડ ટુ ની અંદર ફીસ ભરી ચાહે પંદરસો ભર્યા હોય કે વીસ હજાર ભર્યા હોય હવે જો ગર્લ્સ હોય એને ઝીરો રૂપિયા ભર્યા હોય તો કશું કરવાની જરૂર નથી માની લો કે તમને મેનેજમેન્ટ કોટામાં ક્યાંક ઓફલાઈન મળી ગયું અથવા ગુજરાત બાર ક્યાંક તમે એપ્લાય કર્યું તો ત્યાં તમને એડમિશન મળી ગયું એવી એવી કોલેજોમાં એડમિશન મળી ગયું છે તમને એસીપીસી થ્રુ નહોતું મળ્યું હવે તમે રાઉન્ડ ટુમાં પૈસા ભર્યા છે પાછા લેવા છે અથવા તો રાઉન્ડ ટુમાં પંદરસો ભર્યા છે પાછા લેવા કશું નથી ભર્યું પણ તમારી એક સીટ બોલાય છે તો તમારે શું કરવું જોઈએ તો જેમને ફીઝ પાછી લેવી છે એમને શું કરવું જોઈએ રાઉન્ડ થ્રીમાં એવી કોલેજ નાખી દો કે જે તમને મળી જાય રાઉન્ડ થ્રીમાં જો હવે તમારે રાઉન્ડ ટુમાં મળેલી કોલેજ છે તમારે જવાનું નથી રાઉન્ડ થ્રીમાં મળે એમાં નથી જવાનું એના માટેની વાત છે ફીસ પાછી લેવાની વાત શીખવાડી રહ્યો છું રાઉન્ડ થ્રીમાં એવી કોલેજ નાખી દો કે જેમાં તમને મળી જ જાય મળી જાય ને સૌથી ખરાબ કોલેજ નાખી દો મળી જાય હવે તમને મળી જશે એટલે તમને રિઝલ્ટ આવશે જ્યારે તમને ચોવીસ તારીખે બતાવશે તમને અહીંયા મળી ગયું છે તમારે શું કરવાનું ચોવીસ તારીખથી અઠ્યાવીસ તારીખમાં એ કેન્સલ કરાવી દેવાનું ચોવીસ થી અઠ્યાવીસ માં શું કરવાનું એ કેન્સલ કરાવી દેવાનું તમે કેન્સલ કરાવી દેશો એટલે તમને તમારા પૈસા પાછા

એકત્રીસ આઠ પછી જો તમે ના જાઓ તો તમારી સીટ એ લોકો બીજાને આપી શકે એટલે એકત્રીસ આઠ સુધી તમારે તમારી કોલેજે પહોંચી જવાનું છે ચાહે તમને રાઉન્ડ વન માં મળ્યું તું ટુ માં મળ્યું તું કે થ્રીમાં મળ્યું તું તમારે જરાય ગભરાવાની જરૂર નથી કેમ કે જો કોલેજ લેવલે તમે કોઈ ફીસ ભરી દેશો પછી આગળના રાઉન્ડમાં જાઓ છો ત્યાં મળે છે તો પહેલી કોલેજ વાળી તમને તમારી ફીસ આપવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે તો આ વાત મેં તમને કરી કેલેન્ડર હવે જે વેકેન્ટ શીટ છે એને આપણે થોડીક ઓપન કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સમજવું બરાબર હવે કઈ કઈ સારી કોલેજ હું થોડી થોડી બ્રાન્ચ જોતો જઉં છું જો એડી પટેલ કોલેજ છે છે એમાં તમને દેખાય સીટ ખાલી અઢાર સત્તર સાત બરાબર કોમ્પ્યુટરમાં અઢાર સીટો ખાલી છે બરાબર કોમ્પ્યુટરમાં અઢાર સીટો ખાલી છે બરાબર પછી તમે જોશો આઈટી માં પાંત્રીસ જેવી સીટો ખાલી છે બરાબર ફર્સ્ટ યર ડિગ્રી ઓગણીસ આઠે આવેલું છે બરાબર ઓગણીસ ઘણા લોકો આ જોઈને કહેતા હોય કે સાહેબ આ અલગ છે એટલે અમે થોડું આ બનાવીએ છીએ બનાવે લખ્યું છે એસીપીસી એમણે બનાવ્યું ટાઈમ ના હોય કે આવું બધું અમે સરસ બનાવી દઈએ એ લોકો ક્યાંય બનાવતા નહીં હોય ડાયરેક્ટ ડેટા ઇમ્પોર્ટ કરતા હશે બરાબર હવે અદાણી તો અદાણી પણ સારી છે તમે જોઈ શકો અદાણીની અંદર પણ તમને અઢાર સીટો ખાલી છે આઈસીટીમાં આડત્રીસ સીટો ખાલી છે બરાબર પછી અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ પણ સારી છે એમાં સીટો ખાલી છે બિરલા વિદ્યાલય ગવર્મેન્ટ એમાં સીટો ખાલી છે હું તો તમને હંમેશા કહેતો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપું સરસ રીતે આપો રાઉન્ડ થ્રી માટે સીટો ખાલી હશે ને ખાલી જો તમે સરસ રીતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોત ને માર્ક સુધારો થયો હોત તો ચાર વર્ષનું તમારું ભવિષ્ય બની ગયું હોત ને જેટલા વિદ્યાર્થીઓ મારું માને ઘણી વખત તમને મેસેજ ને કોલ આવે કે સાહેબ તમે કીધું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં પાંચ માર્ક મારા વધ્યા અને મારું રિઝલ્ટ બહુ આગળ વધ્યું જો ઓલરેડી આગળ હતા ને એમના પાંચ વધ્યા અમુક લોકોનો રિઝલ્ટ પાછળ હતો ને પાંચ વધ્યા તોય પાછા ગયા રીઝન એના કરતા જે પાછળ લોકો હતા એના વધારે માર્ક વધ્યા એટલે એ લોકો એનાથી વધારે આગળ જતા રહ્યા

એમ એનસી માં બે સીટો ખાલી છે એસ એસ ગાંધી ગવર્મેન્ટમાં તમને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખાલી મળે જ છે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળ કરતા હતા હું સર આ કોલેજમાં લઈ લઉં એની હું એમને ફોન ફોનમાં તો સાહેબ એની સીટ તો આમનામાં ખાલી જ જવાની જ આવડશે તમે ખોટી ઉતાવળ શું કરવા કરો છો ગવર્મેન્ટમાં મળશે તો કે ગવર્મેન્ટમાં ભણાવતા નથી તો એ તમે જે પ્રાઇવેટમાં ફીસ ભરી લો છો એમાં કઈ ભણાવવાના છે ગવર્મેન્ટમાં લેશો તો એટલીસ્ટ તમે બહારથી કોર્સ લઈને અમારા જેવા પ્લેટફોર્મ પરથી કોર્સ લઈને ભણી શકશો આપણા પ્લેટફોર્મ પર ફર્સ્ટ એના તમામે તમામ કોર્સ અવેલેબલ છે સરસ રીતે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ગુજરાતનું જો રિઝલ્ટ આપણું નંબર વન પ્લેટફોર્મ હોય તો હું આ કહેવામાં જરાય શરમ નહીં રાખું કે આપણું પ્લેટફોર્મ છે બરાબર આ વાત વાત નથી પણ જે અમે મહેનત રહ્યા છે છે મહેનતની તમે એસીમાં જોઈ રહ્યા છો અમે ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે મહેનત કરી છે એનથી ડબલ જ્યારે અમે કંઈક પેમેન્ટ લઈને મહેનત કરીએ છીએ તો તમે સમજી શકો છો કે કેટલા લેવલની મહેનત હોય બરાબર એમને મેથેમેટિક્સ વનમાં બે હજારથી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા ના હોય રોજ પચાસ પ્લસ વિદ્યાર્થીઓ મેથેમેટિક્સ વનના ના કોર્સની અંદર જોડાઈ રહ્યા છે સરસ રીતે ભણી રહ્યા છે અને આપણા પ્લેટફોર્મનો મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ડાઉટ હતું દરેકે દરેક પોસ્ટની અંદર ટીચરના નંબર અવેલેબલ હોય છે ચોવીસ કલાકની ટીચર પાસે લિમિટ છે એની અંદર ટીચર તમારો ડાઉટ સોલ્વ કરીને આપે છે અને જો એનો ડાઉટ સોલ્વ નથી થતો તો આપણા ઇન્સ્ટિટ્યૂટનો જે જનરલ નંબર છે એ નંબર પર વિદ્યાર્થીઓ મેસેજ કરી દે છે સ્ક્રીનશોટ સાથે તરત તે ટીચરને મેસેજ જાય છે અને ટીચર રિપ્લાય કરે છે અથવા વિદ્યાર્થીઓને કોલ કરે છે એ આપણું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને આપી રહ્યું છે એના માટે વિદ્યાર્થીઓ મેક્સિમમ આપણા પ્લેટફોર્મ પર જોડાયેલા રહે છે નજીકના જ ભવિષ્યમાં આપણી એપ્લિકેશન પર એક લાખ ડાઉનલોડ પૂરા થઈ જવાના છે અત્યારે બાણું હજાર ડાઉનલોડ થઈ ગયા છે આઠ હજાર ડાઉનલોડ જ બાકી છે તો આજે લિસ્ટ છે એ પણ આપણે આપણી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે આપણી પ્રિયસર હું તમને બતાવું છું એમાંથી ક્યાંથી જઈને તમારે શોધીને ડાઉનલોડ કરી લેવાની છે એના પછી એમએસયુ સરસ કોલેજ છે એમાં સીટો ખાલી છે ડીડીયુ ગવર્મેન્ટની અંદર બી સીટો ખાલી છે સેલ્ફ ફાઈનાન્સમાં સીટો ખાલી છે આપણે તો એક સીટ જોઈએ છે ને જી એચ પટેલ જી સેટમાં સીટો ખાલી છે બરાબર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં ખાલી છે પછી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ ભાવનગરમાં અમુક અમુક ખાલી છે જો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ ભાવનગર જીરો સીટ એટલે આનું પતિ ગયું બરાબર ત્યાં નથી આઈટી માં કોઈ સીટ ખાલી નથી રાજકોટમાં સીટો ખાલી છે જીઈસી ગાંધીનગરમાં સીટો કોમ્પ્યુટરમાં દસ સીટ ખાલી છે લો મોજ કરો બરાબર સરસ સરસ કોલેજોમાં સીટો ખાલી છે બરાબર ઇન્ડસ માં પણ કોમ્પ્યુટર ની અંદર ઘણી બધી સીટો ખાલી છે એના પછી આપણે થોડા નીચે જઈએ નિરમા તો જો નિરમા ની અંદર પણ સીટ ખાલી છે દેખાય છે નિરમા આખું આખું ઇન્સ્ટિટ્યુટ ઓફ નિરમા નું ચાયટી સીટો ખાલી છે નવ સીટ ખાલી છે એના પછી હું નીચે જવું આપણે કોમ્પ્યુટર પકડીએ નવ સીટો ખાલી છે બરાબર આઈટી પણ હશે આઈટીમાં પણ નવ સીટો ખાલી છે તો સીટો બેટા સારી સારી બધી જ કોલેજમાં ખાલી છે હવે તમે એલડીઆરપી વાત કરો એક્યાસી સીટો ખાલી છે બરાબર તો એના કરતા ગવર્મેન્ટમાં ઓલરેડી જગ્યાઓ છે તો શું કરવા ફીસ ભરવી જોઈએ આપણે હું કોઈ પણ પ્રાઇવેટ કોલેજનું કહું છું કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં કે આમાં છે કેટલા બધા કોમ્પ્યુટરના કેસ છે કોમ્પ્યુટરમાં તો ખાલી છે એના કરતાં તો આપણે ગવર્મેન્ટમાં એડમિશન ના લઈએ આપણી ફીસ બચી જાય પછી ન્યૂ એલ એક સારો ઓપ્શન છે ન્યૂ એલ ની અંદર પણ અઢાર સીટો કોમ્પ્યુટરની અંદર ખાલી છે ખાસ તમે ધ્યાન આપજો ન્યુ એલજે ની અંદર પણ અઢાર સીટો કોમ્પ્યુટરની ખાલી છે એઆઈએમ તો આપણે જોતા નથી ડેટા સાયન્સ પણ આપણે જોતા નથી એના પછી પીડીયુ ની અંદર પણ સીટોનો ઢગલો છે જો દેખાય છે સરસ રીતે તમારા પીડીયુ માં લેવું હોય તો હજી ઢગલો સીટો ખાલી છે એના પછી એસવીઆઈટી વાસદ માં પણ સીટો ખાલી છે સારો ઓપ્શન છે તમારા માટે એના પછી આપણે થોડા નીચે જઈએ સ્કેટ સાર્વજનિક કોલેજ એમાં પણ સારો ઓપ્શન છે કોમ્પ્યુટર માં 6 સીટ ખાલી છે એનો મતલબ કોલેજ સારી છે એટલે 6 સીટ ખાલી છે બરાબર થોડુંક તમે આઈટી જોશો 15 સીટો ખાલી છે બીજી બ્રાન્ચ તમે જાતે જોઈ શકો અમુક વારું કોમ્પ્યુટર આઈટી બોલતો તો કે સાહેબ બીજી બ્રાન્ચ નો શું ગુનો પણ એ લખેલું છે વાંચી લેવાનું એમાં સાહેબ બોલે ના બોલે એવું કોઈ જરૂરી નથી પછી તમે એસએસઆઈટી પણ એક ઓપ્શનમાં રાખી શકો છો એસએસઆઈટી પણ સારો ઓપ્શન છે બરાબર ભાગ આગળ છે એમાં પણ ઓનલી વીસ અને સાત જ સીટો ખાલી છે બરાબર સાત સાત સીટો તો તમે લઈ શકો છો બરાબર ઓછી સીટ જ્યાં હોય વિશ્વકર્મામાં પણ કમ્પ્યુટરમાં પાંચ જ સીટ ખાલી છે એલડીમાં વધારે ખાલી છે વિશ્વકર્મામાં ઓછી સીટ ખાલી છે આમાં અમુક એડમિશન તો અમે કરાયેલા છે વિશ્વકર્મા એક સારી કોલેજ છે એટલા માટે અમે અમે એને રેફરન્સ આપીએ છીએ એલડી સારી કોલેજ છે એટલે રેફરન્સ આપીએ છીએ ગવર્મેન્ટના અમે રેફરન્સ ઓલવેઝ આપીએ છીએ બરાબર આઈટીમાં પણ જુઓ કેટલી ઓછી સીટો ખાલી છે છ જ સીટો ખાલી છે તો તમે વિશ્વકર્મામાં પણ લઈ શકો છો એના પછી એડી પટેલ છે એમાં તમે લઈ શકો છો અદાણી યુનિવર્સિટી છે આ ટીએફબ્લ્યુએસ નું હવે આવ્યું ટીએફબલ્યુએસમાં તમને ક્યાંક ક્યાંક થોડીક થોડીક સીટો ખાલી જોવા મળશે એ તમે એક વખત નજર નાખી લેજો ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સર રાઉન્ડ ટુ પછી રાઉન્ડ થ્રીમાં માં ટીએફબલ્યુએસ હોય તો જો અલગથી લિસ્ટ આપ્યું અલગ હોય ટીએફબ્લ્યુએસનું તો ટીએફબલ્યુએસમાં પણ સરસ સરસ સીટો ક્યાંક ક્યાંક ખાલી છે તો તમે એ એપ્લાય કરી શકો છો પણ ગવર્મેન્ટ હોય તો ટીએફબ્લ્યુએસ કે પેલી સીટ હોય પંદરસો રૂપિયા છે ને તમે એના માટે તો સરસ રીતે એપ્લાય કરી શકો છો શું વાંધો બરાબર તો એમાં તો તમારે એપ્લાય કરી જ દેવાય ભૂલ્યા વગર એટલે જો ઘણી બધી ઘણી બધી જગ્યાએ ખાલી છે તો આખું સરસ મજાનું લિસ્ટ છે હવે આ ક્યાં તમને મળશે તો તમારે આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એ તમે ડાઉનલોડ કરશો ને એટલે તમને અહીંયા બોર્ડ અને ગુજસેટ વાળા સેક્શનમાં જવાનું બોર્ડ અને ગુજસેટ વાળા સેક્શનમાં તમે જશો ને એટલે તમને એક આ કોર્સ દેખાશે એસીબીસી એડમિશન આમ તો તમારા હોમ પેજનું માય કોર્સ છે ને એમાં આવી જ ગયો હશે તમારા હોમ પેજ પર એક દેખાતું હશે માય કોર્સ નામનું બટન એમાં આ કોર્સ ઓટોમેટિક આવી જાય બધાને આપણે આપ્યું છે બરાબર હવે આને આપણે ઓપન કરીએ વ્યૂ ડિટેલ્સ એની અંદર તમારે ક્યાં જવાનું એક કોર્સ ઓપન કરશો ને એટલે તમને પહેલું જ દેખાશે એસીબીસી એડમિશન બે હજાર ચોવીસ કોર્સ માય કોર્સમાં જવાનું એક કોર્સ ઓપન કરવાનો ફ્રી છે એક પણ રૂપિસ ચાર્જ નથી એપ્લિકેશન ડાઉનલોડ પણ ફ્રી છે એને ઓપન કર્યું ઓપન કરશો એટલે ડિગ્રી ડિપ્લોમા ડિગ્રી એડમિશન પહેલું જ છે એમાં જો આ થર્ડ રાઉન્ડ આવી ગયું થર્ડ રાઉન્ડને ક્લિક કરવાનું થર્ડ રાઉન્ડને ક્લિક કરશો એટલે રિવાઈઝ કી ડેટ્સ આવી ગઈ તમારે ડેટ જાણવી હોય તો આ ડાઉનલોડ કરી લેજો એના પછી વેકેન્ટ લિસ્ટ આફટર રાઉન્ડ ટુ ફોર રાઉન્ડ થ્રી આ હું તમને અત્યારે બતાવતો હતો આ પ્રિન્ટ કાઢી જ લેજો એટલે તમને સરસ આઈડિયા આવશે અને ઇમ્પોર્ટન્ટ ફોર રાઉન્ડ થ્રી રાઉન્ડ થ્રી માટેની અમુક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવી છે જે મેં તમને હમણાં બતાવી હજી બી બતાવી દઉં છું તો આ ત્રણે ત્રણ ફાઇલ રાઉન્ડ થ્રી નામના ફોલ્ડરમાં મૂકેલી છે તો એ તમે ડાઉનલોડ કરી લેજો ઇન્સ્ટ્રક્શનની અંદર કઈ ઇન્સ્ટ્રક્શન છે એ બી હું તમને બતાવી જ દઉં ઇન્સ્ટ્રક્શન આવી કંઈક છે આપણે ઓપન જ કરી લઈએ આ રહી આ ઇન્સ્ટ્રક્શન હમણાં આપણે યસ કરવા માટે ગયા હતા ને ત્યારે આ ઇન્સ્ટ્રક્શન ત્યાં લખેલી હતી બરાબર તો આ ઇન્સ્ટ્રક્શન એ સેમ ટુ સેમ ઇન્સ્ટ્રક્શન છે ભૂલો હતી આમાં સુધાર દીધી છે બરાબર તો આ સેમ ઇન્સ્ટ્રક્શન જે હમણાં મેં વાંચી હતી તો આઈ હોપ હવે તમને આઈડિયા આવી ગયો છે કે કઈ રીતે રાઉન્ડ થ્રી માટે જવું આ વિડીયો તમે આખો જોયો છો તો તમે તમારા જીવન માટે ખરેખર સિરિયસ છો તમારા ફ્યુચર માટે ખરેખર સિરિયસ છો એટલે જોઈ રહ્યા છો પણ હું તમને સૌને કહીશ કે રાઉન્ડ ફોર ની હવે રાહ ના જોતા એક સરસ પ્લાનિંગ કરી લો અને રાઉન્ડ થ્રીમાં માં એડમિશન લઈ લો હું તમને બધાને એક વસ્તુ સજેશન કરીશ કે જ્યાં સુધી ગવર્મેન્ટમાં મળતું હોય ત્યાં સુધી પ્રાઇવેટમાં ના લેવાય આ એ અલગ વાત છે કે ડીએ ડબ્લઆઈસીટીમાં મળતું હોય નિર્મામાં મળતું હોય બરાબર એ બહુ સારી કોલેજની અંદર ડીડીયુમાં મળતું હોય આ સારી કોલેજમાં તમને મળતું હોય તો તમે ફીસ ભરી શકો છો પણ બીજી પ્રાઇવેટ કોલેજની અંદર જ્યાં સુધી તમને એ ફીઝનું ચાર વર્ષ પછી વળતર મળશે કે નહીં એ ક્વેશ્ચન માર્ક હોય તો ફીઝ ભર્યા વગર ભણવું જોઈએ ગવર્મેન્ટની અંદર પ્લેસમેન્ટ તો આવતું જ હોય છે બરાબર અને ગવર્મેન્ટમાં ભણવાથી તમારી ફીસ પણ બચે છે તમે બહારથી કોર્સ પણ કરી શકો છો જેમ કે તમે એક બુકની પ્રાઇસ ચારસો પાંચસો રૂપિયા હોય છે આપણા પ્લેટફોર્મ પર દરેક કોર્સની પ્રાઇસ પાંચસો રૂપિયા હોય છે તો બુકની જગ્યાએ તમે કોર્સ લો તો એની અંદર વિડીયો મળે મટિરિયલ મળે નોટ્સ મળે બુકની પીડીએફ મળે પ્રિવીઅસના પેપર સોલ્યુશન મળે અને ટીચર પણ મળે જે ટીચર ભણાવતો હોય તમને ડાઉટ સોલ્વ કરાવે અને એમાં પ્રિયસર પૂરેપૂરું મોનિટરિંગ કરતા અને અમુક કોર્સ પ્રિયસર જ ભણાવતા હોય આ રીતે આખી સિસ્ટમ ચાલતી હોય તો એ સિસ્ટમનો તમે ભાગ બનો તો એક સરસ રિઝલ્ટ સુધી તમે પહોંચી શકો ગુજરાતમાં નંબર વન રિઝલ્ટ આપતું હોય તો આપણું પ્લેટફોર્મ છે તમે જઈને અંદર બી જોશો જોશો વિદ્યાર્થીઓના પણ દરેક કોલેજની આપણે વિઝિટ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોશો તો તમને ખબર પડી જશે કે જે સાહેબ વાતો કરે છે એ તમામે તમામ વાતો સાચી છે એ પણ તમારે જો જોવું હોય તો હવે તમે એપ્લિકેશન ઓપન કરી જ હોય તો આની જ અંદર તમે જજો બરાબર આ કોર્સમાં જ આપણે મૂકેલું છે દરેકે દરેક વસ્તુ હું તમને બતાવી પણ દઉં તમે અહીંયા જોશો ને બાર જ તમે જ્યારે ક્લિક કર્યું એસીપીસી બે હજાર કોલેજ મીટઅપ તો દરેક કોલેજમાં અમે જ્યારે ગયા હોઈએ વિદ્યાર્થીઓ તમને બોલાવતા હોય કે સાહેબ અમારી કોલેજમાં આવો તો વિદ્યાર્થીઓનો ઉત્સાહ તમે જોશો એમના ફીડબેક આમાં વિડીયો સ્વરૂપે મૂકેલા છે આપણા કોર્સના ફીડબેક પણ આમાં વિડીયો સ્વરૂપે મૂકેલા છે અમારા રિઝલ્ટ પણ આમાં મૂકેલા છે એ તમામે તમામ વસ્તુ અમે સરસ રીતે આની અંદર મૂકેલી છે તો બધું ઓપન છે તમે જોઈ શકો છો તો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો જેમને રાઉન્ડ થ્રી માટે હજી પણ ડાઉટ છે હજી તો તમારા કોઈ તકલીફ રહી ગઈ હોય તો નીચે કોમેન્ટ કરજો આપણે વિડીયો બનાવીને શ્યોર આવતીકાલે તમને તમારા તમામ ડાઉટનું સોલ્યુશન આપીશું પણ આખો વિડીયો જોયા વગર જો તમે ક્વેશ્ચન પૂછ્યો હશે અને ક્વેશ્ચનો જવાબ વિડીયોમાં હશે તો એને રિલેટેડ સોલ્યુશન તમને આપવામાં આવશે નહીં અને બીજી પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે આવી વસ્તુ લખેલી છે આ એક હું તમને ફટાફટ સમજાવી લઉં રાઉન્ડ થ્રી થી રાઉન્ડ રાઉન્ડ ટુ થી રાઉન્ડ થ્રીમાં કોણ જઈ શકે જો તમે ફીસ ભરી છે કે ફીસ નથી ભરી તમે રાઉન્ડ થ્રીમાં જઈ શકો બીજી વસ્તુ રાઉન્ડ રાઉન્ડ ટુમાં મેં રિપોર્ટિંગ કરાવી દીધું છે તો રાઉન્ડ જઈ જઈ શકો શકો બરાબર એમાં કોઈ વાંધો નથી પણ તમે જો જે કોલેજે ફીસ ભરી હશે તો એ પાછી આપશે કે નહીં નક્કી નથી તમે ફીસ ભરી છે તો રાઉન્ડ થ્રીમાં જઈ શકો હા જઈ શકો નથી ભરી એસીપીસી માં ભરી છે કે નથી ભરી જઈ શકો કોલેજે ભરી હશે તો પાછી આપશે કે નહીં એ સવાલ છે રાઉન્ડ થ્રીમાં ના મળે તો એ મેં તમને સમજાવી દીધું ફીસ ભરવાની તો ફીઝ રાઉન્ડ થ્રી તમારે રાઉન્ડ રાઉન્ડ કોઈ બીજી આવે તો ભરવાની ગવર્મેન્ટ આવશે તો ઓટોમેટિક ત્રણ થી ચાર મહિનામાં ફીસ તમારી પાછી આવશે બરાબર તમે જયારે સીટ કેન્સલ કરો છો વિડ્રો કરો છો પ્રાઇવેટથી ગવર્મેન્ટ થાય છે તો એ પૈસા પાછા ક્યારે આવે એ પૈસા ઓટોમેટિક ત્રણ થી ચાર મહિનામાં પાછા આવે નક્કી નથી હોતું ના આવે તો તમે એસીપીસીનો સંપર્ક કરી શકો છો રાઉન્ડ ફોર ની અપડેટ વિશે માહિતી આપી દીધી રાઉન્ડ થ્રી માં નથી જવું એને પણ મેં તમને સમજાવી દીધું રાઉન્ડ ટુ માં ફીસ રિટર્ન નું મેં તમને સમજાવી દીધું અને અમુક નો મેઇન સવાલ છે કે સર હવે હું રાઉન્ડ થ્રી પછી કોલેજ જઈશ તો પંચોતેર ટકા એટેન્ડન્સ તો મારી નહીં થાય શું કરવાની એની ચિંતા તમે ના કરો કોલેજ માં તમે એન્ટ્રી લીધી છે એટલે કોલેજ ને ફીઝ મળવાની છે તો એ લોકો ફીસ ના બદલામાં થોડીક એટેન્ડન્સ તો તમને આપી દેશે એટલે આ ચિંતા તમે જરાય ભૂલી જજો સરસ રીતે ભણવાનું ચાલુ કરી દેજો તો આઈ હોપ હવે એક પણ તમારા ડાઉટ રહેશે નહીં તો વિડીયો શેર કરજો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે બાય ટેક કેર